જય શ્રી કૃષ્ણ બાળકો ધોરણ એક વિષય ગણિત ગમત પ્રકરણ નવ માહિતીનો ઉપયોગ માહિતીનો ઉપયોગ અહીં તમારે ચિત્ર દોરેલું છે એમાં બધા આકારો છે ચિત્રમાં ગોળ છે ચોરસ છે ત્રિકોણ છે લંબ ચોરસ છે તો તમારે ગણવાના છે ગણી અને તેની સામે તેની સંખ્યા લખવાની છે અને ચિત્રમાં કલર પૂરવાનો છે તો આમાં પેલું લખું છે કે ઉપરના ચિત્રના આકારો ગણો અને તમારે લખવાનું છે તો ત્રિકોણ છે તો ત્રિકોણ કેટલી વાર આવે છે તે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો બાવીસ વાર ત્રિકોણ આવે છે તો તમારે બે બગડા બાવીસ તેમાં લખવાનું છે એવી જ રીતે ગોળ ગણવાનું છે હવે તમારે તમારો પેન્સિલ હાથમાં રાખી અને ગણવાનું છે એટલે ભૂલ ન પડે હવે ગોળ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર વાર ગોળ આવે તો તમારે અગિયાર લખવાનું છે હવે ચોરસ ગણવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ વાર તમારે ચોરસ ગણીને લખવાનું છે આઠ વાર હવે છે લંબચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત વાર તમારે લંબચોરસ કરવાનું છે તો સાત લખવાનું છે તમારે હવે આકારોનું નામ આપો સૌથી વધુ વખત આવતો હોય તે આકાર શું સૌથી વધુ આવ્યું તો કે ત્રિકોણ તો તમારે ત્યાં નીચે લખવાનું ત્રિકોણ સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો તો કે સાત આવ્યું હતું છેલ્લે આપણે લંબચોરસ એટલે ત્યાં તમારે લખવાનું લંબચોરસ આ બાળકો મિત્રો છે દરેક બાળકના નામમાં સમાયેલા અક્ષરો ને ગણો અને લખો હવે તમારે અક્ષર ગણવાના છે તો પેલું છે તો કેટલા અક્ષર થયા એક બે ત્રણ ચાર તો તમારે ચાર લખવાનું જો સેફ કેટલા અક્ષર થયા ત્રણ તો ત્રણ લખવાનું તમારે પછી છે અરુણ ત્રણ અક્ષર થયા તો ત્રણ લખવાનું મનહર ચાર અક્ષર થયા તો ચાર લખવાનું જય બે અક્ષર તો બે લખવાનું પરિ બે અક્ષર તો બે લખવાનું હે માંગીની તો ચાર અક્ષર થયા તો ચાર લખવાનું મહમદ ચાર અક્ષર થયા તો તમારે ચાર લખવાનું જયદીપ ચાર અક્ષર થયા તો તમારે ચોગડે ચાર લખવાનું આવી રીતે તમારે અક્ષરો ગણી અને તેની સામે તેની સંખ્યા લખવાની છે હવે છે કેટલા નામમાં બે અક્ષર આવ્યા તો આપણે ઉપર જે નામ બોલ્યા એમાં કેટલામાં બે વાર આવ્યા બે વાર અક્ષર હતા તો બે વાર તો તમારે બે લખવાનું કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા તો કેટલા નામમાં આવ્યા હતા બે વાર તો બે લખવાનું પછી જે કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા તો પાંચ વાર પાંચ જે અક્ષર છે એ પાંચ વાર એ ચાર અક્ષરવાળા નામ હતા એટલે પાંચ લખવાનું ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યો હવે તમારે ઉપરના નામ છે એમાં બધામાં મ ગોતવાનું અને કેટલી વાર આવે છે તે જોવાનું તો પાંચ વાર મ થાય છે એટલે પાંચ લખવાનું પછી ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વાર આવ્યો તો ત્રણ વાર આવે છે તો તમારે ત્રણ લખવાનું થેન્ક યુ વિડીયો જોવા બદલ આભાર